જોયો કેટલા ફોલ્ડ આવી ગયા છે પગમાં, કેટલી દાજી ગઈ છે તું. લક્ષ્મીયા મને જરાય નથી ગમ્યું. માન્યું માન્યું કે એક સાંધો તે તો પાર જોડવા પડે એવી પરિસ્થિતિ છે આપણી. એનો મતલબ એ છે કે પપ્પાજીની બાર બારની વિધિ માટે તું આ બધું. રસ્તો જ્યારે એક જ હોય ને ત્યારે એ જોઈને ના ચાલવાનું હોય કે પગ નીચે ફૂલ આવશે કે અંગારા. મને સારું છે બેનબા. અરે બેટા પણ દાદી મને હવે સારું છે, રહેવા દો. તમે તમે મને પગે અડો છો ને એ મને નથી ગમતું. જીગર તું પોતે અંગારા પર મેલો ને યાર, જે થવાનું હતું એ થઈ ગયું. હવે ઓ કાકા, દિયોર કેટલી વાર યાર, આટલી વારમાં તો અડધી બેંકના રૂપિયા ગણાઈ જઈ ગયો. આટલા રૂપિયા ગણતા આટલી વાર? અરે ગણાઈ જ્યાં દિયોર. આલે કેટલા છે? 32,000 છે. 32,000? 32,000 રૂપિયા છે ને? હા. લક્ષ્મી આલો રૂપિયા, તમે તમારા હાથે જ. દાદી આ પૈસા સ્વીકારી લો. દાદાજીની બારમાની વિધિમાં હવે કોઈ કમી ના રહેવી જોઈએ. કયા મોઢિયા પૈસાને હાથ લગાડું બેટા? અમારે છાયડો બનીને તમારા માથે રહેવાનું હોય એની જગ્યા તમે અમારો તડકો ઓછો કરો છો. નહીં દાદી નહીં, અમે તો બસ અમારું ઋણ ચૂકવી રહ્યા છીએ. મારી અને એમની આમ તો કોઈ લોહીની સગાઈ નથી તમારા બધા સાથે, પણ છતાંય તમે અમને અમને તમારા પોતાના ગણ્યા. આટલું આટલું હાલ આપ્યું કોણ આપે છે કો મને? દાદુ દાદુ મને બાલથી દીકરી કહેતા, એની કિંમત તો આંકી જ ના શકાય ને દાદી. અને હું એમને દાદાજી દાદાજી કહેતી થાકતી નહોતી. તો પછી દાદી લઈ લો આ પૈસા. તો બેટા એક કામ કર, તારા હાથે જ શોધનના હાથમાં આ પૈસા આપી દે. એને વસવસો છે કે એ એના દાદુ માટે કંઈ પણ નથી કરી શકતો. સંભાળીને
સાધુની આત્માને જરૂર શાંતિ મળશે. એ અમારી મિલકતમાં ભાગ આપવા માંગતા હતા તમને. આજે મને બહુ દુઃખ થાય છે કે હું હાથ નથી જોડી શકતો તમારા બંને સામે. પણ હું ભગવાનને એટલી પ્રાર્થના જરૂર કરીશ કે ભલે તમારા સામે બોલું છું, પણ તમારી સામે પહેલા જોયું. સ્વીકારી લો. બાપાનો ફોન છે. હેલો, બોલો બાપા. ના ના, બધા મજામાં છે. તમે તમે બિલકુલ ચિંતા ના કરતા. હા બાપા, તમે બોલો, તમે કેમ? હા બોલો બાપા. શું સાચી બાપા? અરે ક્યારે? અરે બાપા, તમે શું? એ શોધનિયા શોધનિયા યાર, આપણે બંને મામા બની ગયા છે યાર. મારી મોટી બેન ને બાબુ આવ્યો છે દિયર, અને એને દીકરો આવ્યો છે. એ બાપા બાપા બાપા, મોટી બેન કેમ છે? એ બાબા ને કેમ છે? અરે હા બાપા, તમે તમે બાને કહો કે હું બહુ જલ્દી આવી જઈશ, બહુ જલ્દી આવીશ દિયર. તમે અરે બાપા, તમે સાચવો બાપા, સાચવો તમે. અરે બાપા, હું આવું છું ને બાપા, હમણાં ફોન મેલો તમે. જોયું ભગવાને, શોધનિયા જોઈ લીધું ભગવાને. મારી મોટી બેન ને ત્યાં દીકરો થયો છે. હવે એના હવે એને સાસરિયા કંકાસ બી નહીં કરે. એ તો મારા ભાણિયાનું નામ બી વિચારી રાખ્યું છે. મારી મોટી બેન ના બાબાનું નામ હશે. મારી મોટી બેન ના બાબાનું નામ હશે અમર. દાદીજી, દાદાનું નામ અમરકાંત હતું ને? દાદાના નામ પરથી જ મારા ભાણિયાનું નામ હશે. મારી મોટી બહેનના બાબાનું નામ હશે અમર. તું મહેસાણા જા અને મોટી બહેનના બાબાને રમાડી આવ. એને કહેજે કે અમે બધા પણ મળવા આવીશું, જલ્દી આવીશું.